कोरोना केस घटी गया। हजारों की संख्या में नोंधाता राज्य कोरोना केस हवे सौना आंकड़ा नजीक पहुंची गया। शू आ समय छे के जारे तमाम वस्तु पहलानी जेम ज राबेता मुजब थई जवी जोईए? शू मास्क वगर फरवानी लोकोने छूट आपवी जोईए? शू सोशियल डिस्टन्स नु पालन न थाय तो पण चाले? के पछी शाळाओं ने फरी एकवार ऑफलाइन शुरू करवानी परवानगी मळवी जोईए? हवे पहली बे वस्तुओनी तो खबर नहीं सरकार क्यारे जाहेरात करे छे, परंतु शाळा ऑफलाइन शुरू करवानी मांग शाळा संचालको द्वारा करवामां आवी रही छे। सरकारनु पण वलण एवुं जोवा मळी रह्युं छे के ऑफलाइन शाळा कॉलेजो खोलवा माटेनो माहोल बनी चूक्यो छे। तेवामां जुलाई महीनामां शुं शाळा कॉलेजो ऑफलाइन शुरू करवी जोईए? जो शुरू कराय तो कया वर्गोने प्राथमिकता मळवी जोईए अने तेना फायदा गैरफायदा कया कया छे? आ तमाम बाबते आवो शुरुआत करिए संदेश विश्लेषणनी। गुजरात में कोरोना केसों में एकदम घटाड़ो थयो छे। त्यारे जुलाई महीना में शाळा कॉलेजों खुले तेवी शाळा संचालकों की इच्छा छे। राज्य सरकार करता वधारे अधीरा शाळा संचालकों बन्या छे। जोके शाळा कॉलेजों खोलवानो निर्णय सर्वोच्च स्तरे थी लेवातो होय मुख्यमंत्री ना वलपणवाळी कोर कमिटी में मंथन करी शैक्षणिक संस्थाओं खोलवानी तारीख नक्की करवामां आवशे। स्वनिर्भर शाळा संचालक मंडळना पदाधिकारीओए शिक्षण मंत्री साथे आ अंगे रजूआत करी हती अने आगामी समय में मुख्यमंत्री ने पण तेओ रजूआत करवाना छे। जो कि ऑनलाइन शिक्षण वर्गो चालू राखीने मरजियात रीते ऑफलाइन वर्गो शुरू थाय तेवो शिक्षण विभागनो अभिगम छे। आज मामले चर्चा करिए ने चर्चा करवा माटे मारी साथे आज स्टूडियो में उपस्थित छे विष्णुभाई पटेल, जे पोते एक आचार्य छे, साथे साथे वाली तरफथी नो पक्ष राखवा माटे गणपतभाई कलाल मारी साथे जोड़ाया छे अने वरिष्ठ पत्रकार जयेशभाई ठकराळ पण आपणी साथे जोड़ाया छे। जयेशभाई, सौथी पहला सवाल आपने, हवे शाळा संचालकों तो एवुं कही रह्या छे के कोरोनाना केस घटी गया छे, तेवामां ऑफलाइन शाळाओ फरी एकवार शुरू थवी जोईए, परंतु शुं आ योग्य समय छे के ज्यारे शाळाओने फरी एकवार ऑफलाइन शुरू करी शकाय? अंकित, शाळा संचालकों के सरकार आ बन्ने करता पण आ विषय एक एवो छे के जेमां एक्सपर्ट ना ओपिनियन बहु जरूरी छे अने इंडियन जे मेडिकल एम्स जे छे એમના ડાયરેક્ટરે ખુદે કહેલું છે કે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના દેશમાં જરૂર છે। આવા સંજોગોમાં જ્યારે હજુ આપણે 12-18 વર્ષની વય જૂથમાં રસીકરણ કર્યું નથી, એટલે પૂરા વિશ્વમાં આપણે એક એ અવલોકન જોઈએ કે બ્રિટન કે જે કોરોનાના કેસ ઘટ્યા પછી સ્કૂલો રીઓપન કરવામાં આવી છે, ત્યાં પણ એ લોકો ટેસ્ટિંગથી માંડી અને પૂરેપૂરા સાવચેતીના પગલાં લઈ રહ્યા છે। અને પૂરા દેશમાં તમે જુઓ અત્યારે તેલંગાણા અને આસામને બાદ કરતા મોટાભાગે સ્કૂલો શરૂ કરવા માટે કોઈએ વિચારણા એટલા માટે કરી નથી કે કોરોનાના કેસો ઘટ્યાને હજુ 1-1.5 મહિનો થયો છે અને જ્યારે ત્રીજી લહેરની સંભાવના એક્સપર્ટ્સ વ્યક્ત કરતા હોય તો ખરેખર આ નિર્ણય છે એ તબીબી ક્ષેત્રના નિષ્ણાતોના ઉપર છોડવો જોઈએ। કારણ કે રસીકરણ જ્યાં સુધી સંપૂર્ણપણે ના થાય ત્યાં સુધી બાળકો ઉપર સૌથી મોટો ખતરો રહેવાનો છે, આવું માનવામાં આવે છે। એટલે આ બાબતનો નિર્ણય છે એ ખરેખર તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થવો જોઈએ। ચલો, વાલી તરીકે ગણપતભાઈનું શું માનવું છે તેમને પાસેથી પણ આ બાબત જાણી લઈએ। ગણપતભાઈ, શું માનવું છે આપનું કે અત્યારે આ શાળાઓ ઓફલાઈન શરૂ કરવા માટેનો યોગ્ય સમય છે ખરો? આપને શું લાગી રહ્યું છે? સાહેબ શ્રી, એક 30 સેકન્ડનો મારો એક તમારા સંદેશ ન્યૂઝને એક ન્યૂઝ આપવા માંગુ છું। એક ડિબેટ અમારા વાલી મંડળ તરફથી થઈ હતી અને 35 વર્ષ પહેલા જે મિત્રો હતા તે ડિબેટ દેખીને, મતલબ ડિબેટ ને સોરી, જે ઇન્ટરવ્યુ લીધા વાલીઓના એ દેખીને એ વાલી આજે વાઘોડિયાથી અમને ફોન આવ્યો અને જોડાયા। એટલે સંદેશ ન્યૂઝનો ખરેખર ધન્યવાદ કે વાલીને એક જૂના મિત્ર બી મળી ગયા, જૂના વાલી બી મળી ગયા। વાત રહી આપણી આપણા જે કોરોના કાળને લઈને અત્યારે જે થવું જોઈએ, અત્યારે વાલી તરફથી અમારા છોકરાઓને સ્કૂલ અમે ના મોકલીએ, કેમ કે એના માટે ના મોકલી શકીએ કે હવે તો તમારા 40-75 વિદ્યાર્થી બેસાડશો અને એમાં પણ રિપીટરો સાઈડ એડ થશે તો વધી પણ શકે। એટલે આવા સંજોગમાં ત્રીજી લહેર દેખતા અત્યારે લેટેસ્ટ 2 દિવસ પહેલા ડુંગરપુરમાં રાજસ્થાનમાં કેસ આવી ગયો, 12-15 છોકરાઓ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી ગયા। સ્કૂલ ખુલતાના સમયે જો આવો સંજોગ આવો સમય આપણી સામે આવી જતો હોય અને સરકાર અત્યારે રૂમના તો મેનેજમેન્ટ કરવાની તે વાત દૂર રહી, સંચાલકો પણ રૂમની એમને પરમિશન લેવી પડે, એ પણ પરમિશન લેતા લેતા એમના 6 મહિના નીકળી જાય, એટલે બીજા એક્સ્ટ્રા રૂમો તમે કઈ રીતે તૈયારી કરશો? સાહેબ શ્રી, પહેલા એ દેખો ત્રીજી લહેર બી સામે ઊભી છે અને ત્રીજી લહેર એટલે આપણા દેશનું ભવિષ્ય, એને ધ્યાનમાં રાખીને આપણે મેનેજમેન્ટ કરવું પડશે।
કે કરીએ તો કઈ રીતે સ્કૂલ ખોલવા માટે તો હું કોઈ રીતે વાલી તરફથી હું સહમત નથી 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 ચલો ઠીક છે વાલી તરીકે તો આપની લાગણી સાચી જ છે કે પોતાના જે દીકરાઓ છે અથવા તો દીકરીઓ છે તેમને કોઈ તકલીફ ન પડે તેવી ચોક્કસપણે આપ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છો વિષ્ણુભાઈ આપનું શું માનવું છે હવે શાળા સંચાલકો તો એવું કહી રહ્યા છે આચાર્ય તરીકે આપ શું માની રહ્યા છો શું આ યોગ્ય સમય છે શાળા ઓફલાઈન શરૂ કરવા માટે અને સાથે સાથે વાલીઓની ચિંતા પણ વ્યાજબી છે કે અમારા વિદ્યાર્થીઓને કંઈ થાય નહીં કારણ કે આપણે જોયું છે કે બીજી લહેર વખતે જ્યારે શાળાઓ ઓફલાઈન શરૂ કરવામાં આવી થોડા સમય માટે ત્યારે કોરોનાના કેસો વિદ્યાર્થીઓમાં પણ વધુ જોવા મળ્યા શિક્ષકો પણ સંક્રમિત થયા હતા આચાર્યો પણ ઘણા સંક્રમિત થયા હતા તેવામાં અત્યારનો જે સમય છે તે યોગ્ય સમય લાગી રહ્યો છે ઓફલાઈન શાળાઓ શરૂ કરવા માટેનો આપની વાત સાથે હું સંમત છું કારણ કે સૌ પ્રથમ જાન હૈ તો જહાન હૈ આ વાત આપણે સૌથી પ્રથમ ધ્યાને રાખીએ છીએ બીજા નંબરે ગુજરાત સરકાર અને સત્તાધીશો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓનું રસીકરણ કરવું જોઈએ 12-18 વર્ષના બાળકોનું રસીકરણ કરાવ્યા બાદ શાળાઓ ખોલવી જોઈએ આજે સતત 1.5 વર્ષથી બાળક ઘરમાં રૂંધાયો છે એને સતત પ્રત્યક્ષ શિક્ષણ મળ્યું નથી ધીમે ધીમે હમણાં 10-1 વાલીના ઘેર જવાનું થયું અને એનો સર્વે કર્યો તો બાળકો શારીરિક અને માનસિક બંને રીતે ઘરની અંદર રહી અને પીડાયા કરે છે કે જેને કારણે રસીકરણ પ્લસ બીજા નંબરે દરેક શાળાએ બાળકને યોગ્ય ડિસ્ટન્સ આપી અને હપ્તા એટલે 3 ભાગ એક વર્ગના માની લો કે 45 બાળકો છે તો 15-15 બાળકોને પ્રત્યક્ષ શિક્ષણની વ્યવસ્થા કરવી જેની અંદર કોરોનાના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થતું હોય એવી શાળાઓમાં ટ્રાયલ બેઝ માટે શરૂ કરવું જોઈએ અને જો એ કરવામાં આવે તો બાળકોનું માનસિક અને શારીરિક બંને દ્રષ્ટિએ એમનું સ્વાસ્થ્ય પણ અનુકૂળ કરી શકાય કારણ કે છેલ્લા 1 વર્ષથી બાળકો સતત મોબાઈલ ફોન ટચ સ્ક્રીનના સંપર્કથી આંખોના પ્રશ્નો આવ્યા છે ચીડિયાપણું આવ્યું છે ઘરની અંદર વારંવાર ઉશ્કેરાટ આવ્યો છે આ બધા બાળકોની અંદર આવેલા શારીરિક અને માનસિક પ્રશ્નો છે જો એને દૂર કરવા હોય તો ધીમે ધીમે લોકડાઉન અનલોક કર્યું છે એ જ પ્રમાણે ધીમે ધીમે થોડા થોડા બાળકોથી શાળાઓ શરૂ કરવી જોઈએ એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે જયેશભાઈ શાળાઓ પણ અનલોક થવી જોઈએ એવું તેવું આચાર્ય પોતે પણ માની રહ્યા છે વિષ્ણુભાઈ પટેલ જે આપણી સાથે જોડાયા છે તેમણે આવું કહ્યું હવે બાબત એ જ છે કે વાલીઓ ચિંતિત છે કે તેમના બાળકોને કંઈ થાય નહીં આચાર્ય એવું કહી રહ્યા છે કે ના ચોક્કસપણે શાળાઓ ઓફલાઈન શરૂ થવી જોઈએ કારણ કે આપણે એ પણ જોઈએ છીએ કે પોતા જો આપણા પણ ઘરમાં જો બાળકો હોય અને તેઓ પણ શાળાએ પહેલા જતા હતા અને ત્યારબાદ જે આ 1.5 વર્ષનો સમયગાળો છે તેમાં આપણે પણ એ વસ્તુ ફીલ કરી છે કે બાળકોમાં ચીડિયાપણું વધી ગયું છે સાથે જે ઓફલાઈન શાળામાં શિક્ષણ જે યોગ્ય રીતે મળતું હતું તે ઓનલાઈન શાળામાં શક્ય નથી ભલે શિક્ષકો પ્રયત્નો ઘણા બધા કરતા હોય યોગ્ય રીતે ભણાવવાનું પરંતુ એ વાત સ્વાભાવિક છે કે જે ઓફલાઈન શાળામાં શિક્ષણ મળતું હોય તે રીતનું શિક્ષણ ઓનલાઈન શાળામાં ન જ મળે તેવામાં કદાચ શાળા સંચાલકોની માંગ આ યોગ્ય છે એવું લાગી રહ્યું છે આપને અંકિત આ એક બહુ મોટી વિટંબણા છે કોરોના કાળમાં આપણી જીવનશૈલી ઉપર પ્રહાર થયો છે આપણે જોઈએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સ અને ક્વોરન્ટાઇન આવા શબ્દો આપણે જોયા નહોતા દરેક લોકો માને છે કે જીવન પૂર્વવ્રત રીતે ચાલુ થવું જોઈએ અને સ્કૂલો પણ અનલોક થવી જોઈએ પરંતુ અનલોક કરવા સામેના જે રિસ્ક ફેક્ટર છે એ સૌને ડરાવે છે પૂરા દેશમાં તાજેતરમાં જે સર્વે થયો એમાં 73% વાલીઓ એવું માને છે કે એમના બાળકોને જ્યાં સુધી રસીકરણ ના થાય ત્યાં સુધી એ લોકો સ્કૂલે મોકલવા માંગતા નથી તો ખરેખર વેક્સિનેશન એકમાત્ર ઉપાય છે કારણ કે અનલોક જ્યારે જ્યારે થાય છે ત્યારે કેવા દ્રશ્યો જોવા મળે છે એ આપણે જોયું છે દરેક લોકો ઈચ્છે છે કે વેપાર ધંધા પૂર્વવત થાય પરંતુ જ્યારે અનલોક કરવામાં આવે છે ત્યારે જે પ્રકારની ભીડ જોવા મળે છે જે પ્રકારે ટોળા જોવા મળે છે અને એના કારણે કોરોનાનો મોટો ખતરો આપણા ઉપર ફરી મંડરાતો હોય છે હવે શાળા જો પૂર્વવત કરવામાં આવે તો આ તો તરુણ વયના બાળકો છે કે જે 1.5 વર્ષથી શાળાએ ગયા નથી તો એ લોકો સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી શકે એ એક મોટો સવાલ છે એટલે જે પણ એસઓપી આપણે ઘડીએ કે એમને ઓછી સંખ્યામાં ક્રમશઃ સ્કૂલમાં મોકલવામાં આવે પણ મોટાભાગની શાળાઓ પાસે એટલા વધારાના ઓરડા નથી કે તે ઓછી સંખ્યામાં વધુ બાળકોને ત્યાં એકોમોડેટ કરી શકે એટલે કાં તો એમને સંપૂર્ણપણે શાળાઓ ખોલવી પડે આ એક જ ઉપાય છે અને એ માટે એકમાત્ર ઈલાજ એ છે કે સરકારે 12-18 વર્ષની વય જૂથના જે તરુણો છે એમને ત્વરિત રસીકરણ શરૂ કરવું જોઈએ
गणपत भाई आपनु शुं मानवुं छे? चोक्कसपणे रसीकरण थवुं जोईए अने विद्यार्थीओनुं रसीकरण थाय ते खूब ज जरूरी छे, परंतु हजी ते ट्रायल फेजमां छे अने तेने आवता कदाच थोड़ो समय लागी शके छे, परंतु तेवामां विद्यार्थीओनुं भणतर न बगड़े ते जोवुं पण कदाच शाळा संचालको अने सरकारनी जवाबदारी छे। सरकारे पोतानी रीते प्रयत्नो कर्या के जेटलुं बने एटलुं शाळाओनो जे ऑफलाइन क्लासीस छे ते बंद राखे, परंतु हवे विद्यार्थीओना भणतरनो पण सवाल छे, कदाच ए बाबत सरकार पण जोई रही छे अने वालीओए पण कदाच जोवी पड़शे। साहेब श्री, આપણે વેક્સિનને લઈને દરેક છોકરાઓ માટે, દરેક વિદ્યાર્થીઓ માટે, નાના બાળકો, દીકરા દીકરી હોય, વેક્સિનના અત્યારે એટલા થોડાક એવા કેસ બી સામે આવ્યા છે જેથી કરીને થોડોક ડર છે ક્યાંક, પણ ડર રાખવાનો કોઈ જરૂર નથી, વેક્સિન લેવી જ પડશે આજની તો કાલ બી। આપણે લીધી છે તો આપણા છોકરાઓને બી વેક્સિન અપાઈશું, કેમ કે વેક્સિનને જ એક આપણો એક રસ્તો છે જે આપણા ભવિષ્યને આગળ સ્કૂલ લઈ જશે, સ્કૂલથી ભવિષ્યમાં આઈએસ આઈપીએસ બનાવવા માટે કોઈ રોકી નહીં શકે। વાત રહી સરકાર અને સંચાલક, સંચાલકોને પણ એક જાહેર તો કરવું પડશે સાહેબ, સરકારશ્રીને સંચાલકોને કે અમે વિદ્યાર્થીઓને મોકલીશું, પણ વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલ વેન જશે, સ્કૂલ વેન દરેક વાલીઓ અત્યારે એટલા બધા નથી, પહેલાં સ્કૂલ વેન ચાલતી હતી, સ્કૂલ વેનમાં 10-12-15 છોકરાઓ બેસશે, શું ગેરંટી કે સ્કૂલ વેન નહીં તો પછી આપણે એક એક છોકરાઓ એક એક મૂકવા જઈશું કે એમાં સંક્રમિત નહીં થાય? અને સ્કૂલ સંચાલકો ગેરંટી લઈ લેતા હોય, મેનેજમેન્ટ કરી આપતા હોય, આપણા દરેક વોર્ડમાં કોમ્યુનિટી હોલ હોય, દરેક જગ્યા બીજા બી હોલો હોય, હોઈ શકે આપણા રૂમો સંચાલકો જોડે ઓછા પડતા હોય, ટીચરો ઓછા પડતા હોય, એ મેનેજમેન્ટ એમને કરીને બતાવવું પડશે સાહેબ શ્રી। બીજી વસ્તુ રહી સરકારશ્રીને પણ અમે આદેશ અમે કહી શકીએ વાલી તરફથી કે સરકારશ્રી અમે અમારા દીકરા દીકરીનું ભવિષ્ય જો 15-18 મહિના સુધી સ્કૂલના દરવાજા શું સ્કૂલનો ગેટ પણ ના દેખ્યો હોય અને સ્કૂલના ટીચરો જોડે સામે સામે વાતચીત પણ ના થઈ હોય, મોબાઈલ પ્રત્યે આપણે ઓનલાઈન ચાલુ કરતા હોય, નેટ અમારું વપરાતું હોય, ઘરનો પંખો આ તે બધું અમારું વપરાતું હોય, ટેક્સ અમારા ઘરનો અમે ભરતા હોય, તો સંચાલકોને પણ થોડુંક ધ્યાનમાં રાખીને ફીસનું જો એક સ્ટેચ્યુ આવતો હોય એને થોડુંક એ રાહતદારે આપી દેતા હોય તો એ આપણા માટે, અમારા વાલી મંડળ માટે બહુ મોટો પ્રશ્ન થઈ જશે, જેથી કરીને અત્યારના સમયમાં અમે ઘણા ડિસ્ટર્બ થઈ ચૂક્યા છીએ, ધંધો પાણી અમારા રોકાઈ ચૂક્યા છે, અને સ્કૂલની જ્યારે છોકરાઓની અમારા દીકરા દીકરીની જ્યારે વાત આવતી હોય ત્યારે સાહેબ, ત્યારે સંચાલકોને સરકારને હવે પાછું 26 તારીખ પછી પાછું અત્યારે ઓપન કરી નાખશે કે ભાઈ ઠીક છે, ફીઝની વસ્તુ તો ગણપતભાઈ આખી અલગ જ છે, ફીઝની વસ્તુઓની તો વાત અત્યારે કરવી જ નથી, કારણ કે આપણે વાત અત્યારે વિદ્યાર્થીઓની કરી રહ્યા હતા કે આખરે વિદ્યાર્થીઓની ઓફલાઈન શાળાઓ શરૂ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, આમાં મિશ્ર પ્રતિસાદ ચોક્કસપણે મળ્યો છે, જયેશભાઈ કંઈક કહી રહ્યા છે, આચાર્ય વિષ્ણુભાઈ પટેલ છે તે પણ કંઈક કહી રહ્યા છે, તમામનો આભાર અમારી સાથે સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ। અને હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા અન્ય સમાચાર ઉપર। સંદેશ ન્યૂઝપેપરમાં છપાયેલા મહત્વના સમાચાર પર એક નજર। ઈડીએ માલ્યા, નીરવ અને ચોક્સીની 9,371 કરોડની સંપત્તિ બેંકોને આપી। નોટબંધી પછી ગૃહિણીઓ દ્વારા જમા કરાયેલી 2.5 લાખ સુધીની થાપણ ઉપર કોઈ ટેક્સ નહીં। ગુજરાત ભાજપ પ્રમુખ દિલ્હી પહોંચ્યા, વડાપ્રધાનને મળ્યા બાદ વારાણસી જશે। વડાપ્રધાન મોદીની જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે આજે મહત્વની બેઠક। નીટ MDSનું રિઝલ્ટ જાહેર થયાના વર્ષ બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ। નોર્વેના સૌથી મોટા પેન્શન ફંડ KLPA સંબંધ તોડતા અદાણી પોર્ટનો શેર 2.5% ગગડ્યો। દેશ, પ્રદેશ અને દુનિયાના તમામ સમાચારો જાણવા માટે વાંચતા રહો સંદેશ ન્યૂઝપેપર।